જો મિત્રો આપણે પાટમાં શીખ્યા છે કે શું તે છતના જે છાયો હોય એની નીચે બેઠો હતો અંબરેલાના છાયાની નીચે બેઠો હતો વિન્ડોના છાયા નીચે બેઠો હતો કે ટ્રી તો અહીં આપણો સાચો ઓપ્શન શું છે કે ઝાડની છાયાની અંદર બેઠો બેઠો તે જોઈ રહ્યો હતો બેન વ્હાઇટ વોશ કરી રહ્યો હતો તે આઈ વિલ બી વેરી કેરફુલ સેડ ધીસ અહીં આપણને મિત્રો એવું કહ્યું છે કે હું આ વસ્તુ ઉપર ખૂબ જ કેરફુલ છું આવું કોણ બોલે છે ટોમ બોલે છે બેન બોલે છે તો અહીં જુઓ આઈ વિલ બી વેરી કેરફુલ કે હું ખૂબ ધ્યાન રાખીને આ કામ કરીશ કે આ કામ ઉપર ધ્યાન રાખીશ એવું બેન બોલે છે જ્યારે એને ટોમ પાસેથી વ્હાઇટ વોશિંગનું કામ લેવું હોય છે ત્યારે એટલે આપણે બી ઓપ્શન લખીશું હવે આપણે પેરેગ્રાફ નંબર સેવનના પ્રશ્નોના જવાબ જોઈએ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબો આપો આફ્ટર બેન હુ વ્હાઈટ વોશડ ધ ફેન્સ કે બેન પછી એમ કે દિવાલને રંગવા માટે કોણ આવે છે બરાબર તો અહીં જુઓ ટોમ એલોવડ બેલી ટુ વ્હાઇટ વોસ્ટ તો અહીંયા બેન જ્યારે એમ કે થાકી જાય છે ત્યારે ટોમ કોને ફરીથી આપે છે કામ બેલીને આપે છે બરાબર તો અહીં આપણે જવાબ શું લખીશું આફ્ટર બેન બીલી વ્હાઇટ વોશ ધ ધેન્સ એટલે કે બેન પછી બેલી વ્હાઇટ વોશ કરે છે વોટ ડીડ બીલી ગીવ ટોમ કે બિલીને જે એને કામ કરવા માટે એમ કે એને મંજૂરી આપી તો એના બદલામાં એ ટોમને શું આપે છે તો અ કાઈટ ટુ ટોમ બેલી ગેવ કાઈટ ટુ ટોમ એટલે કે બેલી અને શું આપે છે એ કાઇટ આપે છે વોટ ડીડ જોની ગીવ ટોમ હવે બેલી પછી કોણ આવે છે જોની આવે છે તો જોની શું આપે છે ટોમને તો જોની ગેવ ટોમ અ પેર ઓફ માર્બલ્સ બરાબર એટલે કે લખોટીઓ આપે છે હુ વોશ વોશડ આફ્ટર બેલી બરાબર અહીં પણ આપણને પૂછ્યું છે મિત્રો કે બેલી પછી કોણ આવે છે તો ટોમ આવે છે બેન આવે છે જોની આવે છે કે પોલી આવે છે તો બેલી પછી કોણ કરે છે જોની કરે છે તે આપણે અહીં ઓપ્શન સી લખીશું હો વ્હાઇટ વોશ ધ આફ્ટર બેન કે બેન પછી કોણ આવે છે તો બિલી આવે છે વોટ ડીડ બિલી ગેવ ટોમ કે બિલી ટોમને શું આપે છે માર્બલ્સ બકેટ કાઇટ કે બ્રશ તો શું આપે છે કાઈટ આપે છે વોટ ડીની ગીવ ટોમ બકેટ અ પેર ઓફ માર્બલ્સ અ બ્રશ કે અ કાઇટ તો જોની શું આપે છે અ પેર ઓફ માર્બલ્સ અહી જુઓ મિત્રો હવે પેરેગ્રાફ નંબર એટના આપણે પ્રશ્નો જોઈએ હાઉ મેની ટાઈમ્સ વોઝ ધ ફેન્સ વ્હાઈટ વોસ્ટ હવે જુઓ અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે જે દીવાલ છે એ કેટલા ટાઈમ રંગવામાં આવે તો મિત્રો આપણે પાઠમાં જોયું કે બેન પછી બેલી બેલી પછી જોની આ રીતે ત્રણ જણ આવે છે વ્હાઇટ વોશિંગ કરવા અને ત્રણ જણા શું કરે છે દિવાલને રંગે છે તો કેટલી વાર થશે ધ ફેન્સ વોસ વ્હાઈટ વોશડ થ્રી ટાઈમ બરાબર કે ત્રણ વખત થાય છે વિચ પ્લેન્ક ડીડ ટોમ ગેટ કે ટોમને કઈ વસ્તુ એમ કે મળે છે તો ટોમ ગોટ હવે જુઓ ટોમ જ્યારે એના મિત્રોને ના પાડે છે ત્યારે એના મિત્રો સામેથી કહે છે કે આ કામમાં ખૂબ મજા આવે એવું લાગે છે તો અમારે કામ કરવું છે તો એ કામ એમને લેવા માટે બદલામાં કઈ કઈ વસ્તુઓ ટોમને આપે છે એટલે કે ટોમ કઈ કઈ વસ્તુઓ મેળવે છે એવો પ્રશ્ન અહીં આપણને પૂછવામાં આવ્યો છે તો ટોમ ગોટ ટ્વેલ માર્બલ્સ કે બાર લકોટીઓ અ ટીન સોલ્જર એટલે કે પતરાનો સૈનિક અ ડોગ ઓફ કોલર એટલે કે કૂતરાને બાંધવાનો ઘરે બાંધવાનો કોલર્સ ધ કેન્ડલ ઓફ અ નાઇફ એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક અને એક મોટી ચાવી બરાબર આ બધી જ વસ્તુઓ બેન મેળવે ટોમ મેળવે છે આન્સર ધ ક્વેશન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઈટ એ બી સી એટલે કે જે તમને નીચે ઓપ્શન આપ્યા છે એ પસંદ એમાંથી કોઈ પણ એક સાચો વિકલ્પ પસંદ કરવાનો છે હાઉ મેની ટાઈમ્સ વોશ ધ ફેન્સ વ્હાઇટ વોશ કે દિવાલ કેટલી વાર વ્હાઇટ વોશિંગ કરવામાં આવી હતી થ્રી ટાઈમ ટુ ટાઈમ વન ટાઈમ કે ફોર ટાઈમ આપણે પ્રશ્નમાં પણ જોયું મિત્રો કેટલી વાર આવી હતી થ્રી ટાઈમ ધ વ્હાઇટ વોશ વોચ ઓવર બાય કે ક્યારે વ્હાઈટ વોશનું કામ પૂર્ણ થયું મોર્નિંગ ઇવનિંગ આફ્ટરનૂન કે નાઇટ તો સાચો વિકલ્પ શું છે મિત્રો આફ્ટરનૂન જ પૂરું થઈ ગયું હતું અર્નેડ મિસ અર્નેડ એટલે કે કમાવું કે મેળવવું અને એના જેવો જ બીજો શબ્દ આમાંથી કયો છે મિત્રો ગોટ બરાબર ગિફ્ટ કરવું એટલે ભેટ આપવી સેન્ટ એટલે મોકલવું ઘે એટલે આપવું અને ગોટ એટલે કે મેળવવું પ્લે થિંગ્સ મિસ એટલે કે પ્લેથિંગ્સનો બીજો મતલબ શું થાય છે કાર્સ ટોયસ બોલ્સ કે બેટ્સ તો પ્લે થિંગ એટલે રમવાની વસ્તુઓ અને આપણે કઈ કઈ વસ્તુઓ રમીએ એને આપણે શું કહીએ છીએ ટોયસ કહીએ છીએ મિત્રો એટલે એનો સાચો મિનિંગમાં શું લઈશું આપણે ટોઈઝ લઈશું પેરેગ્રાફ નંબર નાઇન જોઈએ તો આન્ટ પોલી પેન્ટ આઉટ સાઈડ સી વોઝ રિયલી સરપ્રાઇઝડ ધ હોલ પેન્સ વોસ નાઇસલી વોસ વોશડ બરાબર કે અહીં જો મિત્રો પેરેગ્રાફમાં આપણને આ જે લીટી છે એમાંથી જ આપણને શું મળે છે પ્રશ્નોના જવાબ મળે છે હવે અહીં શું કહે છે કે જ્યારે આન્ટ પોલી બહાર આવીને જોવે છે ત્યારે પૂરી દીવાલ શું થઈ જાય છે સરપ્રાઇઝ થાય છે અને કેમ કારણ કે આખી દીવાલ શું થઈ ગઈ હોય છે રંગાઈ ગઈ હોય છે તો અહીં એના ઉપરથી આપણે પ્રશ્ન જોઈએ તો ડીડ આન્ટ પોલી એલો ટોમ ટુ ગો ટુ પ્લે કે શું આન્ટ પોલી ટોમને બહાર રમવા માટે જવા દે છે કે મંજૂરી આપે છે વાય શા માટે યસ આન્ટ પોલી એલાવડ ટોમ ટુ ગો એન્ડ પ્લે બરાબર બહાર રમવા માટે જવા દે છે કારણ કે ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી પેન્ટેડ કે આખી દીવાલ સરસ રીતે રંગાઈ ગઈ હતી વોટ ડીડ આન્ટ પોલી ગીવ ટોમ કે એને કામ પૂર્ણ કર્યું તો કાકીએ એને શું આપ્યું ટોમને તો આન્ટ પોલી ગીવ ટોમ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ બરાબર બાસ્કેટમાંથી એક સરસ સફરજન આપ્યું હુ વોઝ સરપ્રાઇઝડ અમે મિત્રો આપણે આ પેરેગ્રાફની પહેલી લટીમાં જોયું કે કોણ સરપ્રાઈઝ પામ્યું હતું તો આંટ પોલી કારણ કે થોડાક જ સમયમાં આખી દીવાલ સરસ રીતે પેઇન્ટ થઈ ગઈ હતી આંટ પોલી કોવ્સ વોઝ સરપ્રાઈઝ્ડ બીકોઝ હવે આંટ પોલી કેમ સરપ્રાઈઝ થઈ હતી તો ધ ફ્યુઅર વોઝ નોટ વાઇટ વોઝ ધ કે વ્હાઈટ વોશડ થઈ ન હતી ટોમ કોટ મેલિંગ લેથીંગ કે ટોમને ઘણી બધી રમવાની વસ્તુઓ મળી હતી ધ ફેન્સ વોસ નાઇટ નાઇસલી વ્હાઇટ વોશડ કે આખી દીવાલ સરસ રીતે વ્હાઇટ વોશડ થઈ ગઈ હતી માટે એને શું થયું સરપ્રાઈઝ થયું કે થોડાક જ ટાઈમમાં આટલી સરસ રીતે કેવી રીતે કરી તો અહીં આપણે ઓપ્શન

ટોમને શું આપ્યું માર્બલ્સ ટોઈસ એન એપલ કે અ કાઇટ તો શું આપ્યું મિત્રો એન એપલ અહીં જુઓ મિત્રો આપણને શું કીધું છે ક્વેક્શન નંબર ટુમાં કે અંડરલાઇન ધ વર્ડ્સ વિથ ડિફરન્ટ મિનિંગ કે અહીં જે ચાર શબ્દો આપેલા છે એમાંથી ત્રણ શબ્દોનો અર્થ એક સરખો થાય છે અને એક જે શબ્દ છે એનો અર્થ એ બધા કરતાં કેવો થાય છે અલગ પડે છે તો એ શબ્દની નીચે આપણે શું કરવાનું છે અંડરલાઈન કરવાની છે અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો જુઓ અનહેપી એટલે જે ખુશ નથી તે સેડ એટલે જે દુઃખી છે તે એલોન એટલે પણ જે એકલું છે ટૂંકમાં ત્રણેય અર્થ શું થાય છે કે દુઃખી હોવું અને સોરી એ આખો શબ્દ શું થાય છે અલગ પડે છે માટે એના નીચે શું કર્યું છે અંડરલાઇન એ જ રીતે હવે આપણે વન નંબર જોઈએ તો પેન્ટ ટચ કલર વ્હાઇટ વોશ તો પેન્ટ કરવું એટલે રંગવું કલર કરવું એટલે પણ રંગવું અને વ્હાઈટ વોશ કરવું એટલે પણ રંગવું તો આ ત્રણ સ જે શબ્દ છે એના અર્થ કેવા થાય છે એક થાય છે એટલે કે સમાન થાય છે અને ટચ કરવું એટલે અડકવું એનો અર્થ આખો પદલાઈ જાય છે તો આપણે ક્યાં અંડરલાઈન કરીશું ટચ નીચે બીજા નંબરમાં જોઈએ તો પ્રાઉડ પર્ટીક્યુલર કેરફુલ અને એટ્રેક્ટિવ અહીં જુઓ મિત્રો પ્રાઉડ એટલે અભિમાન કરવું પર્ટિક્યુલર હોવું એટલે પોતાના કામમાં એકદમ ચોક્કસ હોવું કેરફુલ હોવું એટલે પણ સાવચેત હોવું એટેન્ટિવ હોવું એટલે પણ શું થશે મિત્રો એકદમ કેરફુલ્લીમ જ એનો પણ થાય છે કે સાવચેત રહેવું તો આ ત્રણ જે શબ્દો છે એમનો મિનિંગ કેવો થાય છે સરખો થાય છે અને પ્રાઉડ એટલે કે અભિમાન એ આખો શબ્દ બદલાઈ જાય છે તો એની નીચે આપણે શું કરીશું અંડરલાઈન પ્રોપરલી પ્રાઉડલી રાઈટલી અને વેલ પ્રોપરલી એટલે યોગ્ય રીતે રાઇટલી એટલે યોગ્ય રીતે અને વેલ એટલે પણ સારું તો કયા મિનિંગ બદલાઈ જાય છે પ્રાઉડલી બદલાઈ જાય છે તો અહીં આપણે પ્રાઉડલી નીચે અન્ડરલાઇન કરીશું ટોય બ્રશ પ્લેથિંગ અને માર્બલ અહીં ટોય બ્રશ અને માર્બલ એ આખી વસ્તુ શું છે અલગ છે અને પ્લે એ વસ્તુ આખી અલગ પડે છે તો અહીં આપણે પ્લેઈંગ કરી દઈશું પ્લેઈંગ નીચે શું કરીશું મિત્રો આપણે અંડરલાઇન કરીશું નોટી હેપી ડીલાઇટેડ અને પ્લેસ્ડ હેપી એટલે પણ ખુશ થવું ડિલાઇટેડ એટલે પણ ખુશ રહેવું અને પ્લેસ્ડ એટલે પણ ખુશ થવું અહીં તો નોટી એટલે મસ્તીખોર તો અહીં આ નોટી શબ્દ શું થાય છે મિત્રો અલગ પડે છે લાસ્ટ નંબરનો પ્રશ્ન જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્લ્ડ ગ્રુપ ગ્રીવન ઇન ધ બિલોઝ કે અહીં તમને બ્રેકેટમાં જુદા જુદા શબ્દો આપ્યા છે એમને અહીં આપણે ખાલી જગ્યામાં યોગ્ય જગ્યાએ મૂકવાના છે તો અહીં જુઓ મિત્રો ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ જોકર હવે જોકરને જોઈને શું મેળવશે મેક અ ફન તો જોકર દ્વારા શું મેળવે છે તેઓ ફન મેળવે છે આનંદ મેળવે છે તો અહીંથી આપણે એ શબ્દ પસંદ કરીને મૂકીશું કમલ વોઝ લિંગ ટુ હિઝ ફાધર હી ખાલી જગ્યા ફોર હીઝ મિસ્ટેક કે કમલે શું કર્યું હતું મિત્રો કે તેના ફાધર આગરે શું થયું હતું કે ખોટું બોલ્યું હતું તો પે અ પ્રાઇઝ તેની કિંમત એને ચૂકવવી પડી વીલ આઈ ખાલી જગ્યા ટુ ટૉક ટુ ધ પ્રિન્સિપાલ હવે પ્રિન્સિપાલની જોડે ગયા છે તો આપણે શું કરવું છે ગેટ અ ચાન્સ એટલે કે આપણો વારો આવે એની આપણે શું કરી રહ્યા છીએ રાહ જોઈ રહ્યા છીએ ઓલ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા એસ સૂન એસ ધે કેમ ટુ સ્કૂલ ધે ફિનિશડ ધ વર્ક ઓન ટાઈમ હવે ઓલ ધ સ્ટુડન્ટ શું કરશે સેટ ટુ વર્ક એટલે કે કાર્ય સેટ કરે છે ક્યારે તો ફિનિશ ધ વર્ક ઓન ટાઈમ એટલે કે યોગ્ય ટાઈમમાં પૂર્ણ કરવા માટે વેન આઈ શો માય ફ્રેન્ડ્સ કે જ્યારે મેં મારા મિત્રને જોયો ઇટ ખાલી જગ્યા ધેટ હી હેડ ગિવન હીઝ બુક્સ ટુ મી કે અહીં શું કહે છે મિત્રો જુઓ હીઝ બુક ટુ મી એટલે કે તેની બુક મને આપેલી હવે જ્યારે મિત્રને જોયો ત્યારે એને કમ ટુ માય માઇન્ડ એટલે કે એના મગજમાં વિચાર આવ્યો બરાબર કે એને એને શું આપેલું છે તેને પૂક્સ આપેલી છે આપણને પણ એવું થાય છે ને મિત્રો કે આપણે ક્યારેક મિત્ર પાસેથી કોઈ વસ્તુ લીધી હોય તો એને જોઈએ તરત આપણને શું થાય છે યાદ આવે છે તો બરાબર કમ ટુ માય માઇન્ડ એટલે કે મારા માઇન્ડમાં વિચાર આવ્યો તો આ રીતે આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે તો આજે આપણે મિત્રો આટલે સુધી જોઈશું હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ગ્રાવણનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ